और ट्रांसलेशन करने वाला हूँ परमेश्वर दास आएंगे। हम जोरदार ताली के साथ परमेश्वर के दासों को हम स्वागत करेंगे। टेस्टिंग हेलो 1 2। कोई एक हिंदी बाइबल पढ़ने में हमारी सहायता करना। सर्वप्रथम मैं आई वांट टू गिव माय थैंक्स टू द ऑलमाइटी गॉड। हूँ सर्वप्रथम सर्वशक्तिमान परमेश्वर नो आभार मानवा मांगू छू। God has been good to us. ईश्वर हमारा प्रत्ये हमेशा सारा रहिया छे। We have come to the last meeting, the last session of 39th annual fellowship convention. Fellowship ना 39वां convention ने छेल्ली सभा मा छेल्ला सत्र मा अपने आवी पहुंचिया छे। I thank God. God has been faithful. ઈશ્વર આપણા પ્રત્યે વિશ્વાસ યોગ્ય રહ્યા છે તેના માટે હું તેમનો આભાર માનું છું. ચર્ચ આઈ સો ધ યુનિટી અમંગ ધ વોલન્ટિયર્સ લીડર્સ પાસ્ટર્સ ઇન ધીસ કોન્ફરન્સ. આ કન્વેન્શનમાં મંડળીની મધ્યે લીડરોની વચમાં સ્વયંસેવકો અને પાળકોની મધ્યે મેં એકતા જોઈ છે. આઈ હેવ ટ્રાવેલ ઇન ડિફરન્ટ પાર્ટસ ઓફ ધ વર્લ્ડ. જગતના અનેક વિસ્તારોમાં ક્ષેત્રોમાં હું ગયો છું. બટ આઈ હેવ નેવર સીન સચ અ કોઓપરેશન ફ્રોમ ધ યંગ પીપલ ઇન ધીસ કન્વેન્શન. આ પ્રકારે યુવાનોની મધ્યેથી જે સહકાર મળ્યો છે આ કન્વેન્શનમાં એવું મેં બીજે ક્યાંય જોયું નથી. આઈ એમ ટેકિંગ લોટ ઓફ થિંગ્સ બેક ટુ મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની વાતો તરફ થોડી વાર માટે હું જાઉં છું. થેન્ક યુ ફોર પ્રેઇંગ ફોર અસ. અમારા માટે પ્રાર્થનાઓ કરવા બદલ તમારો પુષ્કળ આભાર. નેવર ટુ ટેલ મી આઈ એમ ઓલ્ડ પ્રીચર. હું બુજુર્ગ પ્રચારક છું એવું કદી ના કહેશો. નેવર. આઈ ડોન્ટ લાઈક ધ વર્ડ ઓલ્ડ પ્રીચર. મને ઘરડો કે બુજુર્ગ પ્રચારક શબ્દ પસંદ નથી. ઇફ યુ વોન્ટ ટુ ટેલ યુ કેન સે એન એક્સપિરિયન્સ મેન, નોટ ઓલ્ડ મેન. અને જો તમારે મારા વિશે કંઈક કથન બોલવું છે તો મારા વિશે કહો અનુભવી પાળક. આફ્ટર 15 યર્સ ગોડ વિલિંગ વન આઈ કમ ધેન યુ કેન સે આઈ એમ એ ઓલ્ડ પ્રીચર. 15 વર્ષ પછી જો પ્રભુની ઈચ્છા હોય અહીંયા હું આવું ત્યારે તમારી ઈચ્છા હોય તો મને બુજુર્ગ કહેજો. Hospitality was very tough. અને અહીંયા જે આકસ્મિક કરવામાં આવી તે કઠણ રહી. The service was excellent. અને જે સેવા કાર્ય અમારા પ્રત્યે કરવામાં આવ્યું તે સર્વોત્તમ હતું. અને વિનોદભાઈ is gone, લેકિન ઉનકે પરિવાર કે લોગ યહાં પર હોંગે. I have booked my 5-star hotel for October. અને ઓક્ટોબર મહિનામાં હું જયારે પાછો આવવાનો છું ત્યારે મારી 5-star હોટલ વિનોદભાઈના ઘરમાં મેં પાકી કરી દીધી છે. આઈ એન્જોયડ. મને ઘણો આનંદ લાગ્યો. નંબર 1, ધેર વોઝ અ પ્રાઇવસી, નો વન કેમ અપસ્ટેર્સ. સૌથી પ્રથમ વાત મને જે પસંદ આવી ત્યાં એકદમ ખાનગી વાતાવરણ રહ્યું. કોઈ મને ડિસ્ટર્બ કરવા વાળું નહોતું. ફૂડ વોઝ ગુડ, માય સ્ટમક વોઝ ગુડ.
અને ખોરાક ભોજન સારું હતું અને પેટ પણ સલામત રહ્યું. I never got sick because sometimes when I eat spicy food is very hard for me. કેમ કે ઘણીવાર જ્યારે હું તીખું ખાઉં છું તો પેટમાં ગરબડ થાય છે, પણ આ વખત એવું થયું નથી. So Preeti, આપ તો મેરી બેટી સે ભી છોટી હૈ. Thank you from our family to your family. અમારા પરિવાર થકી તમારા પરિવારને અમે ધન્યવાદના શબ્દો પહોંચાડીએ છે. Pastor Raju said that he believed we will have IS officers from this fellowship. અને પાસ્ટર રાજુએ જેમ કહ્યું કે આ ફેલોશિપ માંથી ઘણા બધા IS ઓફિસર અહીંથી નીકળશે. Where is Zion is here somewhere? Zion છે અહીં. આયો. We were traveling from their home to this ground. અને અમે તેમના ઘરથી અહીંયા સુધી આવ્યા ત્યારે. And my wife asked Zion, you want to become a doctor? ત્યારે આ બાળકને પૂછવામાં આવ્યું કે તમે ડોક્ટર બનવા માંગો છો? દાદી, મેં તો IS ઓફિસર રહુંગા. તો એમણે કહ્યું કે હું IS ઓફિસર જ બનવાનો છું. For this fellowship he has a desire to be a IS officer. આ ફેલોશિપ ના માટે જે કથન બોલવામાં આવ્યું છે તે અહીંયા હાજર છે. I thank God for young kids like that who have a high ambition. આ પ્રકારના નાના બાળકો જે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે એવા બાળકો માટે હું ઈશ્વરનો આભાર માનું છું. બાઇબલ કહેતી છે, delight yourself in the Lord and he will fulfill the desires of your heart. બાઇબલ કહે છે, પ્રભુમાં તું આનંદ કર અને તારા હૃદયની ઈચ્છાઓને ઈશ્વર પૂરી કરશે. સો જાન ભાઈ તૈયાર રહેના, જાન નમ્રતા તૈયાર રહે. તેજલ કહા ગઈ, તેજલ કહા બેઠી, તેજલ આપ તૈયાર રહે. અમે દો અમિત હૈ, પણ દોનો અમિત તૈયાર રહે. હમારા એક IAS ઓફિસર તૈયાર હો રહા હૈ, વિશ્વાસ કરે હમ લોગ. મુજે યાદ હૈ, હમ લોગ કા કોડ લેંગ્વેજ હૈ એ બહુ છોટા થા, બહુ હી છોટા થા. જબ કભી હમ આયેંગે ઉસકો આઈસક્રીમ મેરે સાથ ખાના હી હૈ. તો અભી ભી આયા તો બોલા, આઈસક્રીમ ખાને જાયગે દાદા? મને કહા જાયગે, ક્યુ નહીં જાયગે? યુ હેવ ટુ પ્રે ફોર પાસ્ટર રાજુ થોમસ. પાસ્ટર રાજુને માટે આપણે પ્રાર્થનાઓ કરવી જોઈએ. યુ ડોન્ટ નો વોટ હી ઇઝ ગોઈંગ થ્રુ. એમને કઈ કઠણ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે તે આપણે કદાચ જાણતા નથી. ટિલ હી કમ્સ બેક ટુ સુરત, યુ વુડ હેવ ટુ કીપ પ્રેઇંગ ફોર હિમ. સુરતમાં પાછા તેઓ પરત આવે ત્યાં સુધી આપણે તેમના માટે સતત પ્રાર્થના કરવું જોઈએ. અન્યને ધ થિંગ વિચ આઈ લાઈક અબાઉટ ધીસ ફેલોશિપ, સુરત ફેલોશિપ, ધેટ 11 પીપલ આર ગોઈંગ વિથ હિમ ટુ કેરળા ફોર ફ્યુનરલ સર્વિસ. આ સુરત ફેલોશિપની એક ખાસ ખૂબી મને એ લાગી કે અહીંથી 11 લોકો તેમની સાથે જઈ રહ્યા છે. થેન્ક યુ સાથે. Thank God the love you have for your pastor. તમારા પાડક માટે જે પ્રેમ આ રીતે પ્રગટ કરો છો તેના માટે ઈશ્વરની સ્તુતિ હો. I will give a opening scripture, that's not my message. I will give one scripture for the opening and then I will give you my closing scripture. આ મારો સંદેશ નથી, પરંતુ શરૂઆતનું કથન માટેનું એક વાક્ય શાસ્ત્ર વચન હું આપીશ અને ત્યાર પછી હું તમને મુખ્ય સંદેશ તરફ દોરી જઈશ. ફર્સ્ટ ગ્રીટિંગ્સ, એક્ઝોર્ટેશન, ચેલેન્જ ફ્રોમ 2 કોરિન્થિયન્સ ચેપ્ટર 1 વર્સ 10. બીજો કોરિન્થી પહેલો અધ્યાયની 10મી કલમમાંથી પ્રથમ શુભેચ્છા પ્રોત્સાહનના શબ્દો હું તમારી આગળ લઈને આવવાની ઈચ્છા રાખું છું. યસ, વી ઓલ વેન્ટ થ્રુ ડિફરન્ટ એક્સપિરિયન્સીસ ડ્યુરિંગ કોરોના. કોરોનાના સમય દરમિયાન આપણે વિવિધ વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થયા છીએ. બટ લુક ટુ ધીસ વર્સ 2 કોરિન્થિયન્સ ચેપ્ટર 1. પરંતુ બીજો કોરિન્થી તેનો પહેલો અધ્યાયમાં જુઓ તો વર્સ 10. ફરી હિન્દીમાં કેસે આયા? 10મી કલમ હિન્દીમાં આપણે વાંચીશું. ઉસીને હમે મૃત્યુ કે એસે બડે સંકટ સે બચાયા. ઉસને હમે મૃત્યુ કે એસે બડે સંકટ સે બચાયા. ઓર બચાયેગા. હા, આગે આવો. ઓર ઉસ પર હમારી યહ આશા હૈ કિ વહ આગે કો ભી બચાતા રહેગા. હાલેલુયા, હાલેલુયા. હી રેસ્ક્યુડ એન્ડ ડિલિવર્ડ ઇન ધ પાસ્ટ.
તેમણે આપણને ભૂતકાળમાં બચાવ્યા છે. હી ઇઝ ડિલિવરિંગ અસ નાઉ. તે અત્યારે આપણને બચાવી રહ્યા છે. એન્ડ હી વિલ ડિલિવર ઇન ધ ફ્યુચર. અને ભવિષ્યમાં પણ તે બચાવતા રહેશે. વોટ અ પાવરફુલ વર્ડ ઓફ ગોડ ફોર યુ એઝ વી ક્લોઝ 39th conference. આપણા માટે જે કર્યું છે તેના તરફ તમારું ધ્યાન રહે. ઇન ઇંગ્લિશ ઇઝ બ્યુટિફુલ આઈ વોન્ટ ટુ બીકોઝ ધ હિન્દી ઇઝ સ્લાઇટલી different in the translation, so let me read in English Bible. Hindi ma thoduk je anuvad che thoduk tafavat lave che mate hu English ma vachvani ichcha rakhu chu. He says he did rescue us from mortal danger. Apane je daihik jokhamo che tenathi tene apane bachavya. Then he says and he will rescue us again. અને આગળ હજુ કહે છે તે હજુ પણ આપણને બચાવતા રહેશે. He says we have placed our confidence in him. કેમ કે તે આગળ લખે છે કેમ કે અમે અથવા આપણે આપણો ભરોસો તેમનામાં મૂક્યો છે. And he will continue to rescue us. અને તે આપણે સદા નિરંતર બચાવવાનું ચાલુ રાખશે. No need to worry about anything. કોઈ પણ વિષયના વિષયમાં ચિંતાઓ જારી રાખવાની જરૂર નથી. No need to worry about future. ભવિષ્યની ચિંતાઓ રાખવાની જરૂર નથી. He holds your tomorrow. તે ભવિષ્યને પોતાના હથેળીમાં રાખે છે. He holds your future. તે તમારા ભવિષ્યને નિયંત્રિત કરે છે. Get strong. અને મજબૂત થાઓ. અને get strong day by day in the Lord and in his word. દેવમાં પ્રભુમાં અને પ્રભુના વચનમાં દરરોજ બળવાન થતા જાઓ. Let's begin our journey in 2nd Chronicles chapter 20. અને બીજો કારુતાંત 20મો અધ્યાયમાં ગઈકાલે આપણે જે યાત્રા શરૂ કરી તેને આગળ વધાવીએ. I have opened last night and said three most important things. There are 12. Three most important things for victorious Christian life. વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે જે 12 મુદ્દાઓ વિષયમાં ગઈકાલે મેં વાત કરી હતી તેમાં માત્ર 3 વાતો ગઈકાલે મેં કહી હતી. So let me give you all 12 because I know for sure will not be able to finish. So write down number 4. એટલે હું ઝડપથી 12 મુદ્દાઓને અત્યારે બોલું છું. ચોથું બોલું છું, તમે ઝડપથી લખી લેજો. નંબર 4, ચોથી બાબત, બી કરેજિયસ, બળવાન થાવ અથવા તો ઉત્સાહિત થાવ. વર્સ 15, 15મી કલમ. ધેન ગો ફર્ધર, અને પછી આગળ વધીએ. વર્સ 17, 17મી કલમ. એન્ડ 18, અને 18મી કલમ. વર્શિપ ધ લોર્ડ, પ્રભુની આરાધના કરો. વર્સ 20, 20મી કલમ. ફેથ ઇન ગોડ, અને પ્રભુમાં વિશ્વાસ કરો. નેક્સ્ટ વર્સ 21, 21મી કલમ. પ્રેઇઝ ગોડ, પ્રભુની સ્તુતિ કરો. નેક્સ્ટ આગળની વાત, વર્સ 29, 29મી કલમ. ફિયર ધ લોર્ડ, પ્રભુનો ડર રાખો. સો એટ લીસ્ટ યુ હેવ ઓલ ધ બુલેટ પોઈન્ટ ફોર વિક્ટોરિયસ લિવિંગ. એટલે ખ્રિસ્તી વિજયવંત જીવન માટે જે વિષયોની જરૂરત છે તે તમારી સામે મેં મૂકી દીધા છે. Some of you will say, Pastor, we are praying, but we have not seen the result. અને કેટલાક લોકો કદાચ એવું કહે કે પાસ્ટર અમે પ્રાર્થના કરતા રહીએ છીએ પરંતુ પરિણામ કંઈ દેખાતું નથી. We are seeking, we are crying, we are looking to him, but our prayer is not answered. અમે પ્રભુ તરફ મીઠ માંડીએ છીએ, પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પરંતુ અમારી પ્રાર્થનાઓનો ઉત્તર આવતો નથી. There are few reason why your prayer is not answered. કેટલા કારણો હોય શકે જેના કારણે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આવતો નથી. And I want you to write down these Bible verses, it will help you. આ બાઇબલની કલમોને તમે લખી રાખો કે જે તમને મદદ કરશે. Why your prayer has been not answered. તમારી પ્રાર્થનાઓને કેમ સાંભળવામાં આવતી નથી અથવા ઉત્તર આપવામાં આવતો નથી તે બાબત. Number 1. પહેલી બાબત. Book of Proverbs chapter 28 verse 9. નીતિવચન 28મો અધ્યાય 9. નવમી કલમ.
Niti Vachan 28:9. Why your prayer is not answered? Tamari prarthnaono uttar kem aavyo nathi. Jo apna kaan vyavastha sunne se mor leta hai. Sun lena bhaiya. Jo apna kaan vyavastha sunne se mor leta hai. Mor leta hai. उसकी प्रार्थना घृणित ठहरती है. उसकी प्रार्थना घृणित ठहरती है. शब्द के ऊपर ध्यान दो तो घृणित. Your prayer become abomination to God. तुम्हारी प्रार्थना परमेश्वर की नजर नहीं आगल घृणास्पद थी जाए छे. Why? केम? Because you have not tuned yourself to listen the word of God. કેમ કે તમે દેવના વચન સાંભળવા માટે પોતાના કાન લગાડ્યા નથી. As you close this convention, આ કન્વેન્શનની આજે સમાપ્તિ થાય છે ત્યારે make a decision today. એક નિર્ણય તમે લઈ લો. Yes, God, I want to live a victorious life. પ્રભુ હું વિજયવંત જીવન જીવવાની ઈચ્છા રાખે. And I want to see my prayer answered. મારી પ્રાર્થનાઓને સાંભળવામાં આવે. I will keep my ears and my heart open to your word. પ્રભુ મારા કાન અને મારું હૃદય તારા વચનો પ્રત્યે હંમેશા ખુલ્લા રાખીશ. નંબર 1 પહેલી બાબત. નંબર 2 બીજી બાબત હવે જોઈએ. પ્રોવર્બ્સ 21:13 અને નીતિવચન 21મો અધ્યાયની 13મી કલમ. નીતિવચન 21મો અધ્યાય 13મી કલમ. જો કંગાલો કી દુહાઈ પર કાન ના દે. હા સુન લે ભૈયા વિશ્વાસી લોગ. जेब में तो पैसे बहुत पड़े हैं. जो कंगाल के रोने की आवाज को क्या करता है? दुहाई पे कान ना दे. Those who will not listen to the cry of the poor people, God will not listen to your prayer. जे कोई गरीब नी बूम सांभळी ने પોતાનો કાન બંધ કરે છે તે પોતે પણ બૂમ પાડશે પરંતુ તેનું સાંભળવામાં આવશે નહીં. Now you know why your prayer is not answered. હવે તમે જાણી ગયા કે તમારી પ્રાર્થનાઓને કેમ સાંભળવામાં આવતી નથી. Pay attention to cry of the poor people. ગરીબ લોકોની જે રડમસ છે, અવાજ છે, તેને સાંભળવાની ઈચ્છા રાખો. I want your prayer to be answered. હું ઈચ્છા રાખું છું કે તમારી પ્રાર્થનાઓને સાંભળવામાં આવે. You want to have victorious life. હા, તમને વિજયવંત જીવન જોઈએ છે. But do something. પરંતુ કંઈક કરો. Number 3. ત્રીજી બાબત. સેમ બુક, ગો ટુ ચેપ્ટર 16:2. હવે 16મો અધ્યાયની બીજી કલમમાં જાઓ. એ જ પુસ્તક નીતિવચન 16:2. 16:2. મનુષ્ય કા સારા ચાલ ચલન અપની દ્રષ્ટિ મે પવિત્ર ઠહરતા હૈ પરંતુ યહોવા મન કો ટટોલતા હૈ. યહોવા મન કો ક્યા કરતા હૈ? ટટોલતા હૈ. યાની ખરે દિલ સે आप प्रार्थना ना करें, आपकी प्रार्थना सुनी नहीं जाएगी. यू मस्ट हैव ए हार्ट ऑफ इंटेग्रिटी. તમારું જે હૃદય છે તે ખુલ્લા મનનું અથવા તો સત્યનિષ્ઠ હોવું જોઈએ. યુ નો આઈ કમ ફોર મેની યર્સ, આઈ વિલ ઓલવેઝ યુઝ ધ સ્ક્રિપ્ચર્સ નોટ રેવલેશન. હું ઘણા વર્ષોથી અહીં આવું છું. હું શાસ્ત્ર વચનો માંથી બોલું છું, પ્રકટીકરણ બોલતો નથી. I believe in book of Acts it says only the word of God can build your faith. કેમ કે પ્રેરિતોના કૃત્યોમાં વિશ્વ અધ્યાયમાં જે વાત લખી છે તેમાં હું વિશ્વાસ કરું છું કે માત્ર અને માત્ર દેવનું વચન તમારી ઉન્નતિ કરી શકે. Nothing can build your faith. તમારા વિશ્વાસને બીજી કોઈ રચના બાંધણી કરી શકે નહીં. So let's listen and see. Go to 21. Chapter 21 verse 2. 21મો અધ્યાય બીજી કલમમાં જોઈએ. મનુષ્ય કા સારા ચાલ ચલન અપની દ્રષ્ટિ મે તો ઠીક હોતા હૈ. અપની દ્રષ્ટિ મે તો ઠીક હોતા હૈ પરંતુ યહોવા મન કો જાંચતા હૈ. ધ્યાન સે સુનિએ. God is testing your heart this morning. ધ્યાન થી સાંભળો. આજની સવારે ઈશ્વર તમારા હૃદયની કસોટી પારખ કરે છે. દિલ મે તો સબ હૈ, બિટરનેસ હૈ, જેલસી, એંગર, એન્ડ એવરીથિંગ ઇઝ ધેર. એન્ડ યુ પ્રે ટુ ગોડ, ગોડ વિલ નોટ લિસન. તમારા હૃદયોમાં કડવાશ છે, અદેખાઈ છે અને જાત જાતની વાતો છે અને તમે પ્રાર્થના કરો છો, પરમેશ્વર તમારી પ્રાર્થનાઓને સાંભળનાર નથી. નેક્સ્ટ, આગળની વાત. પ્રોવર્બ્સ ચેપ્ટર 15 વર્સ 29.
नीति वचन 15मो अध्याय अने 29मी कलम। यहोवा दुष्टों से दूर रहता है। सुन लीजिए, यहोवा दुष्टों से दूर रहता है परंतु धर्मियों की प्रार्थना सुनता है। किसकी प्रार्थना सुनता है? यदि आपकी प्रार्थना नहीं सुनी जा रही, बाइबल के अनुसार आप कौन लोग हैं? मैं नहीं बोल रहा हूं, बाइबल बोल रही, दुष्ट लोग। दुष्टों की प्रार्थना प्रभु कभी सुनेगा नहीं, कभी नहीं सुनेगा, पर धर्मियों की प्रार्थना के ऊपर उसके कान लगे रहते हैं। He will listen to the cry of the righteous people। जेओ न्यायी छे, जेओ सदाचारी छे, तेओनी प्रार्थनाओं ने प्रभु सतत सांभळता रहे छे। The scripture Pastor Chani used Friday morning, let me repeat that scripture, 2 Chronicles chapter 7। બીજો કારુતાન 7મો અધ્યાયમાં જે વચન પાછળ ચાંદી વર્ગીસે ઉપયોગ કર્યું હતું શુક્રવારે સવારે, તે હું ફરીથી ઉપયોગ કરીશ। વર્સ 14 અને 14મી કલમ, બીજો કારુતાન 7મો અધ્યાય 14મી કલમ। There you will see how the prayers will be answered। If my people who are called by my name shall humble themselves, turn from their wicked ways, I will hear from heaven and revive their land। અને ત્યાં લખવામાં આવ્યું છે, જો મારા લોક જે નમી જશે અને પોતાના દુષ્ટ કર્મોને છોડી દેશે અને મારી તરફ ફરશે, તો હું તેમના દેશને, તેમના તેમની ભૂમિને સાજી કરીશ। હાલેલુયા। યુ પ્રે વિથ હ્યુમિલિટી। તમે નમ્રતાની સાથે પ્રાર્થના કરો છો। બાઇબલ સેઝ ઇફ માય પીપલ શેલ હમ્બલ ધેમસેલ્ફ, કેમ કે વચન કહે છે જો મારા લોક પોતાને નમ્ર કરશે, God will hear from heaven। પ્રભુ સ્વર્ગમાંથી સાંભળશે। Nowadays, you know, because they have a degree or they have a good clothes, name brand clothes, they think they are better than the pastor। આજકાલ લોકો અપની પાસે ડિગ્રીઓ છે અને કપડાં સારા છે, તેને કારણે અમુક લોકો વિચારતા થઈ ગયા છે બાળકો કરતા અમે વધારે જાણીએ છે। Please look to your Bible, those who are humble। I says He is close to those who have a contrite spirit। Bible kahe che jeoni pase din atma che teoni pase prabhu dorta aave che। He come close to you, te temni pase aave che। So why don't you stay humble, jyare tame namra raho cho। Lekin bharat mein sun raha hu main, prarthna karta hu prabhu ji tu mujhe namra bana de, namra bana de, mujhe namra bana de, mujhe namra। Aap यदि परमेश्वर आपको नम्र बनाएगा ना, आप तकलीफ में आ जाओगे। बाइबल नहीं कहती परमेश्वर आपको नम्र बनाएगा, बाइबल सेज हम्बल योरसेल्फ। बाइबल એવું નથી કહેતી કે પ્રભુ તમને નમ્ર બનાવશે, બાઇબલ એવું કહે છે કે તમે પ્રભુની આગળ નમ્ર થાઓ। રાઈટ ધેન ત્યાં યુ કિલ પ્રાઇડ ફ્રોમ યોર હાર્ટ, તમારા હૃદયના ઘમંડ અહંકારને ચૂરે ચૂરા કરી નાખો। એન્ડ યુ વિલ સી હાઉ ગોડ will answer your prayer। અને પછી જુઓ કે તમારી પ્રાર્થનાઓને ઈશ્વર સાંભળે છે કે નહીં। Go to 2 Chronicles chapter 15। હવે બીજો કારુતંત 15મો અધ્યાયમાં જાઓ। Verse 2। બીજી કલમ, બીજો કારુતંત 15મો અધ્યાય બીજી કલમ। 2 Chronicles 15:2। और वह आशा से भेंट करने निकला और उससे कहा, हे आशा और हे सारे यहूदा और बिन्यामीन, मेरी सुनो। सुन लो, जब तक तुम यहोवा के संग रहोगे। हाँ, आगे आगे उसमें का हिंदी में काम है। जब तक तुम यहोवा के संग रहोगे तब तक वह तुम्हारे संग रहेगा, तब तक वह तुम्हारे संग रहेगा, और यदि तुम उसकी खोज में लगे रहो, यदि तुम उसके खोज में लगे रहो, तब तो वह तुमसे मिला करेगा, तब वह आपसे मिला करेगा, परंतु यदि तुम उसको त्याग दोगे। आगे आगे बढ़ा गए, यदि तुम उसको त्याग दोगे तो वह भी तुमको त्याग देगा, वह भी तुमको त्याग दे देगा। सही, सिंपल। The moment you forsake God,
the doors of heaven is closed for you. જે ક્ષણે તમે પ્રભુને છોડી દો છો, સ્વર્ગના દરવાજા તમારા માટે પણ બંધ થઈ જાય છે. So do not forsake God. એટલા માટે પ્રભુને કદી પણ ત્યાગશો નહીં. He wants to come to you. તેના બદલે તમે તેમની પાસે આવો. વો આપસે મિલાપ ઓર વાર્તાલાપ કરના ચાહતા હૈ. તે તમારી સાથે વાતચીત કરવા માંગે છે. What a privileged people we are. કેવી કૃપા આપણા પર પ્રભુએ કરી છે. ક્રિએટર ઓફ ધ હોલ યુનિવર્સ. આખા સકળ સૃષ્ટિના સર્જનહાર. ક્રિએટર ઓફ ધ હોલ યુનિવર્સ. આખા સકળ સૃષ્ટિના સર્જનહાર. વોન્ટ્સ ટુ કમ ટુ યુ. તે તમારી પાસે આવવા ચાહે છે. સો ધેટ કે જેથી યોર પ્રેયર વિલ બી આન્સર્ડ. તમારી પ્રાર્થનાઓને સાંભળવામાં આવે. ડુ નોટ ફોરસેક ગોડ. તેમને ત્યાગ કરશો નહીં. ગો ટુ બુક ઓફ ડ્યુટરોનોમી ચેપ્ટર 3 વર્સ 26. અને પુનર્નિયમ ત્રીજો અધ્યાયની છઠ્ઠી કલમમાં જાઓ. પુનર્નિયમ 3 અને 6. પરંતુ યહોવા તુમારે કારણ, યહોવા તુમારે કારણ મુઝસે રુષ્ટ હો ગયા ઓર મેરી ના સુની, મેરી ના સુની કિંતુ યહોવા ને મુઝસે બાતે ના કરના, સોરી કિંતુ યહોવા ને મુઝસે કહા બસકર બસકર ઇસ વિષય મે ફિર કભી મુઝસે બાતે ના કરના. કભી નહીં કરના. યુ આર પ્રોવોકિંગ ગોડ બીકોઝ ઓફ ધેટ યોર પ્રેયર ઇઝ નોટ આન્સર્ડ. તમે પરમેશ્વરને ઉશ્કેરો છો માટે પ્રભુ તમારી પ્રાર્થના સાંભળતા. Do not provoke God. દેવના ગુસ્સાને અથવા ક્રોધને તમે પ્રજ્વલિત કરશો નહીં. You are his creation. He is a creator. તે સર્જનહાર છે. તમે સૃષ્ટિ છો. I want your prayer to be answered. હું ઈચ્છા રાખું છું તમારી પ્રાર્થનાઓને સાંભળવામાં આવે. I can give you a lot of testimony for the last 67 years as a Christian. How God has answered my prayer. પાછલા 60 વર્ષોથી ઈશ્વરે અમારી પ્રાર્થનાઓનો ઉત્તર કઈ રીતે આપ્યા છે તે અમે તમને જણાવી શકીએ છે. When I was born, doctor told my dad and mom, I will never walk. જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે પાછળ કદી પણ ચાલશે નહીં. My third brother next to me, we are 5 brothers alive, 2 are in heaven, total 7. Third brother started walking before me. અને અમે કુલ 7 ભાઈઓ છીએ, તેમાં 2 પ્રભુ પાસે છે. અત્યારે અમે 5 ભાઈઓ છે. મારા કરતા મારા ત્રીજો ભાઈ વહેલા ચાલતો થઈ ગયો હતો. But my dad and mom believed in God that you have given this son with a definite purpose. પરંતુ મારા માતા-પિતાએ વિશ્વાસ કર્યો કે હે ઈશ્વર, આ અમારા બાળક જે તમે આપ્યું છે તે ખાસ હેતુ માટે આપ્યું છે. I can challenge the young people Monday, not today, Monday. You cannot walk with me. I walk very fast. અને જુવાન બાળકોને હું પડકાર આપી શકું છું કે સોમવારે હું તમને ચાલવામાં નહીં ગાઠીશ. You know why? કેમ? I have a prayer answering God. કેમ કે મારી પાસે ઉત્તર આપનાર ઈશ્વર છે. And we have a prayer answering God. દેવ જવાબ આપનાર ઈશ્વર જે મારી સાથે છે. Go to Psalm 66 verse 18. ગીત શાસ્ત્ર 66 માં અધ્યાયની 18મી કલમમાં જાઓ. જલ્દી ભાઈ. ગીતશાસ્ત્ર 66 ની 18મી કલમ. યદિ મે મન મે અનર્થ કી બાતે સોચતા, હા ભૈયા, તો પ્રભુ મેરી ના સુનતા. યદિ મે અનર્થ કી બાતે મન મે સોચ્યું, મેરી પ્રાર્થના પ્રભુ સુને ગઈ. જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. અનર્થ બાતે વિશ્વાસી લોગ ભી સોચતે હૈ. બુંઢાઈની વાતો વિશ્વાસી લોકો પણ વિચારે છે, કરતે કરે છે. અધિકાંશ વિશ્વાસી લોક યહી કરતે. મોટા ભાગના વિશ્વાસીઓ આવો કૃત્ય કરતા હોય છે. એક છોટો સા પ્રશ્ન પૂછ રહા હું મેં આપસે. એક નાનો સવાલ પૂછું. પાખંડી કહા મિલેંગે આપકો? પાખંડી લોકો ક્યાં મળશે? પાખંડી હમે કહા મિલેંગે? પાખંડી લોકો ક્યાં મળશે? ચર્ચ મંડળીમાં. પાખંડી લોકો કહા મિલેંગે? ઇસી શામિયાને કે નીચે. આ મંડપ ની નીચે જ મળશે. બહાર કે લોક તો માલમ હોય તો અન્ય જાતિ હૈ, અવિશ્વાસી હૈ, કુકર્મી હૈ, દુષ્ટ હૈ. હમ તો કપડે પહેન કે આ જાયેંગે, એક બડી બાઇબલ લેકે આ જાયેંગે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. લિસન, ધ મોમેન્ટ યુ હેવ ઇનિક્વિટી ઇન યોર હાર્ટ, જે ક્ષણે
તમારા હૃદયની અંદર ભૂંડાઈ પ્રવેશ કરે છે. યોર ડોર ઇઝ ક્લોઝ. તમારા માટે દરવાજો બંધ થઈ જાય છે. સે ટુ યોર ગોડ, એઝ વી ક્લોઝ 39 એન્યુઅલ કોન્ફરન્સ, માય હાર્ટ આઈ વોન્ટ ટુ બી ક્લેન્સ્ડ. આ કન્વેન્શનની સમાપ્તિ વખતે આવો આપણે એક પ્રાર્થના કરીએ કે પ્રભુ તારી આગળ મારું હૃદય ચોખ્ખું રહે. લોર્ડ ક્લેન્સ માય માઇન્ડ. પ્રભુ મારા મનને શુદ્ધ કર. ચર્ચ મેં બેઠ કે ભી સોચ રહે હોંગે અભી 12 બજે હમકો ખાને કો ક્યા મિલેગા. બસ સોચી આ જાયેગા, સબ આ જાયેગા, સબ મિલ જાયેગા. ફિકર ના કરે. ડુ નોટ થિંક ઈવલ અબાઉટ એનીવન. કોઈ પણ વ્યક્તિ વિશે ભૂંડું ના વિચારો. વી મસ્ટ લુક ટુ ગોડ. આપણે તો ઈશ્વર તરફ મીટ માંડીએ. વી શુડ સીક ગોડ. આપણે તેમને શોધીએ. વી કેન કીપ ઓન પ્રેઇંગ. આપણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. આઈ વોઝ સો બ્લેસ્ડ ટુ સી વોટ ટાઇટસ ઇઝ ડુઇંગ ટુ હેવ એ ગ્લોબલ પ્રેયર. ટાઇટસ ભાઈ જે કામ કરી રહ્યા છે, વૈશ્વિક પ્રાર્થનાની એક ચળવળ ચલાવી રહ્યા છે, તે જોઈને મને ઘણો આનંદ થયો. આઈ વોન્ટ મેની મોર ટુ જોઈન ધેટ પ્રેયર ગ્રુપ. આ પ્રાર્થનાનું જે જૂથ બનાવવામાં આવ્યું છે તેમાં ઘણા લોકો ઉમેરાય એવી હું ઈચ્છા રાખું છું. આઈ બિલીવ ઇન પ્રીચિંગ. હું પ્રચાર કરવામાં વિશ્વાસ કરું છું. આઈ બિલીવ ઇન રિવાઇવલ મીટિંગ્સ. અને જાગૃતિની સભાઓમાં હું વિશ્વાસ કરું છું. આઈ બિલીવ ઇન ઓપન એર. અને ખુલ્લા મેદાનોમાં મીટિંગ રાખવામાં મને રસ છે. મોર ધેન ધેટ આઈ બિલીવ ઇન બિલીવર્સ વિલ પ્રે. પરંતુ એનાથી વિશેષ વિશ્વાસીઓ પ્રાર્થના કરે એમાં મને વધારે રસ છે. ગોડ બુક ઓફ ઝેકરિયા ચેપ્ટર 7 જખારિયા 7મો અધ્યાયમાં જાઓ. વર્સ 12 એન્ડ 13. 12મી કલમ અને 13મી કલમ. ઝખારિયા 7 12 13. ઝખારિયા 7મો અધ્યાય 12 અને 13મી કલમ. વરન ઉનોને અપને હૃદય કો અપને હૃદય કો ઇસલિયે પથ્થર સા બના લિયા. મેં નહીં બોલ રહા ભાઈ, હમને અપને દિલો કો કૈસે બના લિયા. બોલીએ મેરે સે બાત કરે. પથ્થર કે જમાન બના લિયા. હા બોલી. કિ વે उस व्यवस्था और उन वचनों को ना मान सके. मान ना सके. जिन्हें सेनाओं के यहोवा ने अपने आत्मा के द्वारा पूर्व काल के भविष्यवक्ताओं से कहला भेजा था. जी हाँ. इस कारण सेनाओं के यहोवा की ओर से उन पर बड़ा क्रोध भड़का. सेनाओं के यहोवा का यही वचन है जैसे मेरे पुकारने पर उन्होंने नहीं सुना. मैंने पुकारने पर, बड़े शब्दों पर ध्यान देना, मैं तो इसी आयत को लेकर शाप तक रह सकता. मेरे पुकारने के ऊपर उन्हें ध्यान नहीं दिया. वैसे ही उनके पुकारने पर मैं भी नहीं सुनूंगा. पुकारते रहो, 24 घंटे पुकारते रहो, 40 दिन पुकारते रहो, प्रभु सुनने वाला नहीं. क्योंकि हमने अपने मन को उसके वचन से, उसकी विधियों से, उनकी आज्ञाओं से दूर कर दिया. बिलीवर्स, विश्वासियों, लेट्स मेक ए डिसीजन. आज ही अपना एक निर्णय करिए. आई विल डू एवरीथिंग व्हाट द वर्ड ऑफ गॉड सेज. देव नु वचन जे कहे छे ते बधू ज हूं करीश. वही करूंगा मैं. तेज करीश. જો શાદી વાળા જયારે આપણે હાજર દોસ્ત હોય મેરીડ, જો શાદી વાળા જયારે આપણે હાથ ઉઠાવે સર, જેમણે લગ્ન કર્યા છે હાથ ઊંચા કરજો. જો શાદી કરને જયારે હો રહી, જો શાદી હો ચુકી, જેમણે લગ્ન થઈ ચુક્યું છે તે લોકો. સો લેટ મી શો યુ સમથિંગ, ઇટ વિલ બ્લો યોર માઇન્ડ. હું તમને એક અજાયબ વાત બતાવીશ. ટર્ન ટુ 1 પીટર 3:7 અને પેલો પિતર 3 અધ્યાયની 7મી કલમ જુઓ. શાદી વાળા સે વાત કર રહા હું. वैसे ही हे पतियो तुम भी बुद्धिमानी से पत्नियों के साथ जीवन निर्वाह करो. क्या हो रहा है? हाँ बोलिए. और स्त्री को निर्बल पात्र जानकर जी हाँ उसका आदर करो. यह समझकर कि हम दोनों जीवन के वरदान के वारिस हैं, जिससे तुम्हारी प्रार्थनाएं रुक न जाए. पति पत्नी हो
अपना संबंध सही रखो because you don't have a right relationship with your companion, your prayer will not be answered. तमारा लग्न साथी साथे जो अयोग्य संबंधो होए योग्य संबंधो ना होए तो तमारी प्रार्थनाओं ना उत्तर अपवामा आवश्य नहीं. Honor God given woman in your life. तमारा जीवन मा प्रभु ये आपेल पत्नी नो आदर रखो. अरे नहीं भाई साहब, I'm the head of the house. How I can honor my wife? हूँ तो घर नो मुख्य हो चो. हूँ मारे धनियाणी ने केवी रीते आदर आपू. डंडा मेरे हाथ में है, जो मैं बोलूँ आपको करना ही पड़ेगा. बोला बाइबल पढ़ लो बेटा. अब बेटा मत बोलो, वो तो आपको पता ही है. Listen, we have to be very careful. अपने बहुत सावध रहने जरूरत छे. You must honor. अपने सम्मान आदर आपको पड़ छे. Bible says in Ephesians, अपेशियो में आप रोमाने लिखियो छे. Wife should submit to the husband. पत्नी ये पोताना पति ने अधीन रहवो. वही बोलते हैं पास लोग, लेकिन उसके ऊपर कुछ लिखा है और submit to each other. परंतु तेरे ऊपर लिखियो छे ते पाड़ा को नथी समझावता कि एक बीजा ने अधीन था. दोनों को एक बीजा ने. And it's very easy. अने बहुत सरल छे. When you submit to God, जारे तमे देव ने अधीन थाओ छो, you can submit to each other. त्यारे एक बीजा ने पण अधीन थशो. I thank God I don't have to do anything in the kitchen. हूँ प्रभु ने धन्यवाद करू छु कि रसोड़ा में मारे कोई काम करवो पड़तु नथी. There is a gift God has given to my wife Mrs. Thomas. अने मिसेस थॉमस ने एक कृपादान ईश्वरे आप्यु छे. She told me 49 years ago. 49 वर्ष पहला तेमने कह्यु हतु. Daddy, you have nothing to do in the kitchen. तमारे रसोड़ा में प्रवेश करवानी कोई जरूरत नथी. So I'm following her instruction now. तेमने कीधु छे एज मानु छु. I said, you told me, so I'm going to stay away from kitchen. तमे कह्यु एटले हवे दूर ज रहेवानो छु. But we respect each other. परंतु अमे एक बीजाने मान आपीए छे. We pray together. अमे साथे प्रार्थनाओ करीए छे. We pray together. अमे साथे प्रार्थनाओ करीए छे. पास्टर लोग ये तो बताए मुझे रहा, हाथ मत उठाना, क्या आपके पत्नी के साथ बैठकर आप प्रार्थना करते हैं? क्या जब आपकी पत्नी बीमार हो जाती है उसके सिर के ऊपर हाथ रख के प्रार्थना करते हैं? सोचना, गंभीर है, झूठ नहीं बोलना. झूठों का भाग आपकी झील है. लेकिन हर दूसरी लेडीज के ऊपर हाथ रख के प्रार्थना करें, अपने बच्चे के लिए भी नहीं प्रार्थना करती. Listen, you must honor your companion. सामड़ो, तमारा जे लग्न साथी छे, तेने तमारे मान थी जोवानो छे, मान अपवानो छे. I never tell my wife to respect me. Never. हो मारा पत्नी ने कदी कहतो नथी के मारू सम्मान करो. Respect cannot be demanded. Respect must be earned. मान सम्मान तमे डिमांड करीने मांगी नहीं सको, ए तो तमारे कमावू पड़े. So do something in home. એટલે ઘરમાં કંઈક તો કરો. Why? કેમ? So that your prayer will be answered. કે જેથી તમારી પ્રાર્થનાઓને સાંભળીને ઉત્તર આપવામાં આવે. Do you pray like that? શું તમે આવી પ્રાર્થનાઓ કરો છો? Lord, forgive me. I have not treated my partner the right way. પ્રભુ, મારા લગ્ન સાથીની સાથે અયોગ્ય રીતે વર્ત્યો છું કે વર્તી છું તેના માટે મને ક્ષમા કરો. I was preaching in a convention, don't ask me where. એક કન્વેન્શન માં હું પ્રચાર કરતો હતો, ક્યાં તે નહીં પૂછતા. To the pastor and their spouses. અને બાળકો અને તેમની પત્નીઓની મધ્યે હું પ્રચાર કરતો હતો. Holy Spirit took over the service. અને તે સભામાં પવિત્ર આત્મા ઉતરી આવ્યા. And I said, અને મેં કહ્યું, Do you treat your spouse right? અને મેં કહ્યું, તમને લાગે છે કે તમારે જે લગ્ન સાથી છે તે યોગ્ય છે? The pastor who was translating for me that morning. અને તે સવારે જે અનુવાદક હતા તે. He did know that his wife was sitting in the back pew. અને તેમના પત્ની છે પાછળ બેઠેલા હતા. She stood up. અને તે ઊભી થઈ ગઈ. Pastor uncle, અભી સુએ 8 બજે મેરે પતિ જો પાસ્ટર આપકે સાથ ખડે ચાટા માર દે. તીન ચાટે માર દી. પોલ વહીં પર ખુલ ગઈ. પાસ્ટર મેં એવું નથી કર્યું. એ એમની બારે નહીં બોલ રહ્યો. કોઈ દૂસરી જગ્યા કી બાત.
I want your prayer to be answered. I want you to live a victorious life. Everybody say, yes, I want to live victorious. Chale, sab log ek saath bole, I want to live it. Bolna sab theek hai. બધા બોલવા માટે તો બોલી કાઢે છે ડુ સમ પ્રેક્ટિકલ થિંગ્સ ઇન હોમ પરંતુ ઘરમાં કેટલીક વ્યવહારિક કામો કરતા રહો ડુ સમ પ્રેક્ટિકલ થિંગ્સ ઇન યોર ઓન લાઈફ તમારા પોતાના જીવનમાં વ્યવહારિક કાર્યો કરતા રહો યસ ગોડ ઇઝ વિલિંગ ટુ આન્સર યોર પ્રેયર હા પરમેશ્વર ઈચ્છા રાખે છે કે તમારી પ્રાર્થનાઓનો જવાબ આપવામાં જ આવે હી ઇઝ ધેર તે છે જ હી સેઝ કોલ In Jeremiah, call unto me and I will answer. Yermiyama temne kahyu chhe mane pokar etle hu uttar apish. And I will show you great and mighty things. Ane hu tane mahan ane uttam kamo batavish. For South Gujarat, Dakshin Gujarat ne mache. All the believers, listen. Sagla vishwasiyo samdo. God wants to show you great and mighty things ઈશ્વર તમારી આગળ મહાન અને સામર્થિક કામો પ્રગટ કરવાની ઈચ્છા તો રાખે જ છે only thing you have to do પરંતુ તમારે એક કામ કરવાનું છે call unto him તેમને પોકારો call unto him તેમને પોકારો go to book of Matthew chapter 17 માત્થી 17મો અધ્યાયમાં આવજો look what bible says there ત્યાં બાઇબલ શું કહે છે તે જોઈએ I want to pick up that word verse 20 and 21 અને ત્યાં 20 અને 21મી કલમ હું લેવા માંગુ છું उसने उनसे कहा उसने उनसे कहा अपने विश्वास की घटी के कारण हाँ आ गया वो शब्द आ गया अपने विश्वास की घटी के कारण क्योंकि मैं तुमसे सच कहता हूँ यदि तुम्हारा विश्वास आम के बीज के समान हो बड़ा बीज है कलमी आम तोता परी लंगड़ा आम पता नहीं नाम कैसा है लंगड़ा आम अल्पांजो देखिए उनके बीज कितने बड़े होते बाइबल इज सेइंग इफ यू हैव फेथ लाइक द मस्टर्ड सीड बाइबल कहे छे राय ना दाना जितलो पण विश्वास होए नाउ इफ यू आई एम ए स्टूडेंट ऑफ साइंस विज्ञान नो विद्यार्थी रह्यो छूं You take one mustard seed, તમે રાયનો એક દાણો લો, and then you press it and put under microscope. You will see many seeds within the seed. અને તેને માઇક્રોસ્કોપ માં તમે મૂકો તો બીજ ની અંદર બીજા ઘણા બધા બીજ તમને નજરે પડશે. In the gospel it says, mustard seed is the smallest seed among all the seeds. અને સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે રાયનો જે દાણો છે તે સર્વ દાણાઓમાં સૌથી નાનો છે. So if the Bible says if you have faith like the mustard seed એટલે બાઇબલ કહે છે કે રાયના દાણા જેટલો પણ વિશ્વાસ હોય તો what you will do તમે શું કરશો મચ્છર ભગાવેંગે કે લખા પડી ગયો કે લખા તો ઇસ પહાડ સે કહ સકોગે ઇસ પહાડ સે કહ સકોગે યહાં સે સરક કર વહાં ચલા જા યહાં સે સરક કર વહાં ચલે જા તો વહ ચલા જાયેગા ક્યું બોલે આગે જાય ઓર કોઈ બાત તુમ્હારે લિયે અસંભવ ના હોગી કોઈ બાત તુમ્હારે લિયે અસંભવ ના હોગી યસ આઈ નો There's nothing impossible with God. હું જાણું છું ઈશ્વર માટે કંઈ પણ અશક્ય નથી. I know that is scripture. અને કેમ કે તે શાસ્ત્રમાં લખ્યું છે. But believers, you have the power this morning. પરંતુ વિશ્વાસીઓ તમારી પાસે પણ એક સામર્થ્ય છે. You have the power. તમારી પાસે પણ એક સામર્થ્ય છે. You have faith like a mustard seed. Nothing shall be impossible. રાયના દાણા જેટલો પણ વિશ્વાસ તમારામાં નજરે પડે તો તમારા માટે પણ કંઈ પણ સંભવ નથી અસંભવ નથી God is a good God. દેવ તો સારો છે. I said God is a good God. દેવ તો સારો છે. Pastor Raju Thomas announced that he will see many government positions taken by the believers. પાસ્ટર રાજુએ આજે જાહેરાત કરી તેમ ઘણા બધા લોકો દ્વારા સરકારી નોકરીઓ પ્રાપ્ત કરવામાં આવશે ઇટ વિલ હેપન તે થશે વાય કેમ હી હેઝ અ ફેથ એન્ડ અ ફેથ કેન ડુ મેની થિંગ્સ કેમ કે તેમને વિશ્વાસ છે અને વિશ્વાસ ઘણું બધું કરી શકે છે માય ગોડ ઇઝ અ ગુડ ગોડ મારો પરમેશ્વર તો સારો પરમેશ્વર છે આઈ સે માય ગોડ ઇઝ અ ગુડ ગોડ મેં કહ્યું મારો પરમેશ્વર સારો છે વી હેવ ડન લોટ ઓફ ઇમ્પોસિબલ થિંગ્સ People thought it cannot be done.
લોકોએ જે વિચાર્યું હતું કે તે અસંભવ છે એવા અસંભવ કામો અમે કર્યા છે. God has done that thing. દેવે તે કર્યા છે. Not us. અમે નહીં. But God has done. પરંતુ પરમેશ્વરે કર્યું છે. God is looking for that mustard seed. Right in your life. તમારા જીવનમાં રાઈના દાણા જેવો વિશ્વાસને પ્રભુ શોધી રહ્યા છે. That's why he is interested this morning. આ એ રસ મને છે. That's why he is interested. એમાં તે રસ દાખવે છે. That's why he is interested. તેમાં તે રસ દાખવે છે. Disciple came to Jesus. શિષ્યો ઈશુની પાસે આવ્યા. And said, અને કહ્યું, અને ઈશુને કહ્યું, increase our faith. અમારા વિશ્વાસને વધાવો. Who prayed? કોણે પ્રાર્થના કરી? Disciples. શિષ્યોએ. Increase our faith. અમારા વિશ્વાસનો વધારો કર. Let me give you a little extra. થોડુંક વધારે કહું. Faith can be seen. વિશ્વાસ જોઈ શકાય. As a faith can be seen. મેં કહ્યું વિશ્વાસને જોઈ શકાય છે. In Matthew chapter 15, Jesus told that Canaanite woman, "You have a great faith." અને કનાની સ્ત્રીને 15મો અધ્યાય માંથીમાં ઈશુએ કહ્યું તારી પાસે મોટો વિશ્વાસ છે. So you can have little faith. એટલે તમારો નાનો વિશ્વાસ હોઈ શકે. But I want you to go to the great faith. પરંતુ નાના વિશ્વાસમાંથી મોટા વિશ્વાસ તરફ જવાની હું ઈચ્છા રાખું છું. Some of you should say, I want 5 mustard seed in my life. કેટલાક લોકો કહે છે કે મારા જીવનમાં રાયના 5 દાણાનો વિશ્વાસ હોવો જોઈએ. One mustard can do impossible thing. What will happen when you have 5 mustard seed faith? રાયનો એક દાણા જેવો વિશ્વાસ જો અસંભવને સંભવ કરે છે તો રાયના દાણા જેવો વિશ્વાસ એવા 5 દાણા હોય તો શું થઈ શકે? That become mega faith. તેને કહેવાય મહા મોટો વિશ્વાસ. Like a megaphone, mega size coke. Mega faith when you apply the word of God. જ્યારે દેવના વચનો તમારા જીવનમાં લાગુ કરવાનું શરૂ કરો છો ત્યારે તે મહા મોટો વિશ્વાસ બની જાય છે. Lord increase my faith. પ્રભુ મારા વિશ્વાસને વધાવ. Last night when I went home. ગઈકાલે અમે ઘરે પહોંચ્યા. પાસ્ટરભાઈ ડોક્ટર અમિત સુનિયે મેરા બેક બહુ દર્દ કર રહા થા. મેને બોલા મેં પલ્પિટ મેં અમારે દર્દ નહીં હોગા. દર્દ ચાલુ હા. ઝંડુ ભૈયા થે અમારે જાનતે ઝંડુ ભૈયા કો આપ જાન ઝંડુ બામ થોડા લગાયા લેકિન લગાને કે સમય મેરી વાઇફ પ્રાર્થના ઇનકા બેક બિલકુલ સહી હોના હૈ અંતિમ સભા મેં ઇનકો બોલના હૈ પાસ્ટર રાજુ સમજ નહીં રહેંગે. वो तो गर्मी है ना तो मैं तो आज 3 बजे तक बोलते थे कि मेरी फ्लाइट तो नाइट में है 9 o'clock को जाना मुझे तो हम तो बोल सकते थे. Faith in action. विश्वास तुम्हारा कार्यों में प्रकट थाय. Faith in action. विश्वास तुम्हारा करणियों में प्रकट थाय. I was speaking at a convention in Kerala in Kuriyanur. કેરળના એક પ્રદેશમાં હું પ્રચાર કરતો હતો. And then the host, like Vinodbhai, that host didn't know that I have 15 pastors with me. અને વિનોદભાઈ જેવા ત્યાંના યજમાન જાણતા હતા કે 15 પાડકો વ્યક્તિઓ અમારી સાથે છે. And that the host said, talking to his wife, we don't have that much rice in the house. અને તે તેમના પત્ની સાથે વાત કરતા હતા કે એટલો ચાવલ આપણા ઘરમાં નથી ખાવા માટે. ये देखिए इतने भात भात बोला मैं कल सीखा ये शब्द. ભાત કોઈ બોલ દીધા યહાં પર ઇતના હી ભાત હૈગા ક્યા કરેંગે ઉનકી અભી બોલ 90 કિતની મમ્મા હાઉ ઓલ્ડ ઇઝ મિસિસ ચેન્સ મધર 94 94 સાલ કી હૈ બિના ચશ્મે કી દેખતી હૈ અભી ભી સબકે લિયે પ્રાર્થના કરતી હૈ ઉન્હોને હમ સુન રહે હૈ વો દૂસરી ભાષા મે બાત કર રહે થે ઇનકી લેંગ્વેજ થી બોલા પરમેશ્વર કામ કરકે રહેગા ये भात इस डेगची में बढ़ता ही जाएगा. वो माता जी बोल रही है ये भात क्या होगा बढ़ता ही जाएगा. मैं देख रहा हूं मैं लास्ट नेम है थॉमस है ना. थॉमस का मतलब कौन है? डाउटिंग थॉमस. ओके सो मैं देख रहा हूं वो निकाल रही है 2 पास्टर में है 3 पास्टर. वो चावल हंडी में कम हो ही नहीं रहा. मैंने कहा चावल हंडी में वो पढ़ी लिखी नहीं है. कोई बाइबल कॉलेज में नहीं गई. કોઈ એન્સાઇક્લોપીડિયા નહીં દેખા ને લેકિન ઉને એક ચીજ દેખા વિશ્વાસ સે માંગ લો. આમેન. મેને અપની આંખો સે દેખા હૈ. મેને કહા મેં અપની આંખો સે દેખા હૈ કિસ પર વો ભાત ઉસ ડેગચી મે બઢતા જા રહા થા. યે હૈ હમારા પરમેશ્વર. હાલેલુયા.
તમારો વિશ્વાસ હોવો જોઈએ. યાકૂબ પેલો અધ્યાયમાં આવજો, વર્સ 5, પાંચમી કલમ, 5, 6, 7, 5 અને 7. યાકૂબ પેલો અધ્યાય 5 અને 7. पर यदि तुम में से किसी को बुद्धि की घटी हो, जी हाँ, तो परमेश्वर से मांगे. एक मिनट, एक बिनु भाई, एक एनवलप मिलेगा, एनवलप लिफाफा, एक कवर आप भाई से भी ले लो, मेरे पास आपके पास एनवलप भैया, बहुत अच्छे है, मिल गया मिल गया मिल गया, यहाँ रखना. आप बोलिए बोलिए, पढ़िए. पर यदि तुम में से किसी को बुद्धि की घटी हो, जी हाँ, तो परमेश्वर से मांगे, मांग लिया, जो बिना उल्हाना दिए सबको उदारता से देता है, सबको उदारता से देता है, चलिए आगे आए, और उसको दी जाएगी. पर विश्वास से मांगे, पर कैसे मांगे, विश्वास से मांगना है हमें, चलिए आगे जाए, और कुछ संदेह ना करे, कोई संदेह ना करे, क्योंकि संदेह करने वाला समुद्र की लहरें के समान है, जो हवा से बहती और उछलती है. ऐसा मनुष्य यह ना समझे कि मुझे प्रभु से कुछ मिलेगा. दे आर डबल माइंडेड, बेमन वाला मानस हो, डबल माइंडेड, प्रेयर्स विल नॉट बी आंसर्ड, બેમંતી કરેલી પ્રાર્થનાઓ અથવા શંકા રાખીને કરેલી પ્રાર્થનાઓને ઉત્તર મળશે જ નહીં. સો લેટ બીકમ સિંગલ માઇન્ડેડ, એટલા માટે એક મન ના થાઓ, લેટ બીકમ સિંગલ ફોકસ, એક ધ્યાન રાખીએ. સો વેન વી પ્રે, એટલા માટે જયારે પ્રાર્થના કરીએ, અવર પ્રેયર વિલ બી આન્સર્ડ, કે જેથી આપણી પ્રાર્થનાઓને સાંભળીને ઉત્તર આપવામાં આવે. હોગા કે નહીં, બોલિયા, થશે કે નહીં, હોગા કે નહીં, આર વી ડબલ માઇન્ડેડ, શું આપણે બે મન ના છે? મેં અભી જીવ્સ મેં હે પ્રાણે કા સમય નહીં. બાઇબલ સેઝ યુ હેવ નોટ રિસીવ્ડ બીકોઝ યુ હેવ આસ્ક્ડ વિથ રોંગ મોટિવ્સ. યાકૂબમાં જ લખ્યું છે કે તમને મળતું નથી અથવા મળ્યું નથી કેમ કે તમે ખોટો ઈરાદો રાખીને માંગ્યું હતું. યુ હેવ આસ્ક્ડ વિથ રોંગ મોટિવ્સ, તમે ખોટો ઈરાદો રાખીને માંગ્યું છે. વન બિલીવર કેમ ટુ મી, એક વિશ્વાસી મારી પાસે આવ્યો, પાસ્ટર I have a very special need. મારી પાસે એક વિશેષ જરૂરત છે. I'm trying to build a building. હું એક ઇમારત બિલ્ડિંગ બનાવી રહ્યો છું. And I want you to pray over this envelope. અને હું ઈચ્છા રાખું છું કે આ જે કવર છે તેના માટે તમે પ્રાર્થના કરો. Please pray over this envelope. અને આ જે કવર છે એના પર તમે પ્રાર્થના કરો. આ બહુ જાણીએ પછી જાવું મન. That was a straightforward order. Brother, I want to know મારી પ્રાર્થનાઓનો ઉત્તર આપવામાં આવશે તો હું તમને 30 લાખ રૂપિયા આપીશ. Most of people say, yes, let me pray. Oh God, I didn't pray. અને અમુક લોકો તો ઉછાળો કરીને તરત પ્રાર્થના કરે, એવું નહીં કર્યું. Now he increased to 50 lakhs. અને પછી તે કે 15 લાખ. મુજે માલુમ પડ ગયા ભૈયા કે પાસ કુછ હૈ. મેને લેટ મી ઓપન ધેટ બલમ. અને પછી મેં કવર ખોલ્યું. બટ ધેટ્સ મોર ધેન ધ ટાઈમ. એ તો દશાંશ કરતા વધારે હતું. મેં દેખા તો લોટરી ની ટિકિટ લીધી. લોટરી ની ટિકિટ લઈને આવેલો. ઉસકા ટાઈથ મુજે દેના ચાહતે. અને તેનો દશાંશ આપવાની ઈચ્છા રાખતો હતો. પીપલ સમટાઈમ ધે આસ્ક વિથ રોંગ મોટિવ્સ. કેટલાક લોકો ખોટો ઈરાદો રાખીને પ્રાર્થના કરે. યોર પ્રેયર વિલ નોટ બી આન્સર્ડ. તમારી એવી પ્રાર્થનાઓ પ્રભુ નહીં સાંભળે. લેટ્સ ગો ફર્ધર, ટુ મોર સ્ક્રિપ્ચર. બે વચનો હજુ પણ વાંચીશું. ગો ટુ જાન 15 વર્સ 7, ગોસ્પેલ ઓફ જાન. યોહાનિસ સુવાર્તા 15મો અધ્યાયની 7મી કલમ વાંચો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ યુ રાઇટ ડાઉન, બીકોઝ યુ આર ગોઈંગ ટુ હેવ અ પ્રેયર વોક, પ્રેયર રેલી, પ્રેયર સેમિનાર. યુ મસ્ટ નો વાય યોર પ્રેયર ઇઝ નોટ આન્સર્ડ. આ બધું તમારે લખવાની જરૂરત છે કેમ કે તમે પ્રાર્થના યાત્રા કરો છો, પ્રાર્થના સભાઓ રાખો છો અને પ્રાર્થનામાં મંડ્યા રહો છો, એટલે પ્રાર્થના કેમ સાંભળવામાં આવતી નથી અથવા ઉત્તર મળતો નથી તે પણ તમારે જાણવું જોઈએ. 15:7. યદી તું મુજ મે બને રહો, યદી ધ્યાન સે સુનના,
यदि तुम फेलोशिप में बने रहो और मेरा और नहीं है, आज जाना नहीं जल्दी, 15 मिनट और मेरे पास। यदि तुम सूरत फेलोशिप में बने रहो, FPCGI में बने रहो, ऐसा लिखा है नहीं, क्या लिखा? यदि तुम मुझ में बने रहो, आगे जाए, और मेरा वचन तुम में बना रहे, मेरा वचन तुम में बना रहे, तो जो चाहो मांगो, जो चाहो मांगो, होगा कि नहीं? जो चाहो वो आपको क्या है, मिलेगा। अभी जान नम्रता के पास एक बालक है, वन चाइल्ड, दैट कैन गिव मोर, बट इट्स ओनली थिंग यू हैव टू आस्क। Listen to me. We have to abide in Him, and His word must abide in us. अपने तेनामा એટલે કે ઈશ્વરમાં રહેવાનું છે અને તેમનું વચન આપણામાં રહેવું જોઈએ. If you forget everything this morning, આજે સવારે બોલવામાં આવેલા તમામ શબ્દો જો તમે ભૂલી ગયા હોય તો પણ, don't forget this scripture and the second scripture I'm going to give. અને આ જે શાસ્ત્ર વચન અને બીજું એક શાસ્ત્ર વચન જે હું તમને આપું છું તે નહીં ભૂલતા. Make sure word of God has a lodging place in your heart. તમારા હૃદયોમાં ઈશ્વરનું વચન સતત ગુંજ્યા કરે, યોર પ્રેયર વિલ બી આન્સર્ડ, તો તમારી પ્રાર્થનાઓને જવાબ આપવામાં આવશે. ઇફ યુ ડોન્ટ ડુ ધેટ, જો તમે એવું કરતા નથી, પ્રેયર વિલ નોટ બી આન્સર્ડ, પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે જ નહીં. જેટલા ભી કરો, ઉપવાસ કરો, પ્રાર્થના કરો, નદી બહા દો, કુછ હોને વાલા નહીં. કઈ લો કાફી નદી ભી બહા દેતે, ઓર એસા પ્રાર્થના કરે, પસીના પસીના પસીનો કે સાબુન લાકે મેં નહલા દુંગા. હું मैं गलत नहीं हूँ, पसीने में मैं खुशी बोल रहा हूँ, रोने के बारे में मैं नहीं बोल रहा हूँ, मैं ये बोल रहा हूँ यदि आपके दिल में, आपके हृदय में प्रभु का वचन समा जाए और आप उसमें है, आपकी प्रार्थना सुनी जाए. आमेन. आमेन. जाइए 1 John 5:14. पहला यूहान 5:14 हमें वाचो, देखिए क्या लिखा है उसमें, पढ़े जरा. पहला यूहान 5:14 और हमें उसके सामने, उसके सामने जो हियाव होता है वह यह है. देखिए पास्टर राजू थॉमस बोल के, मुझे हियाव है, मुझे क्या है, छाती में मार के बोल रहा है मेरे पास हियाव है. जिनके पास हियाव, आगे क्या लिखा है, कि यदि हम उसकी इच्छा के अनुसार, उसकी इच्छा के अनुसार कुछ मांगते हैं, कुछ मांगते हैं तो वह हमारी सुनता है, तो वह हमारी सुनता है. तो आगे 15वीं पढ़ दो. जब हम जानते हैं कि जो कुछ हम मांगते हैं, जो कुछ हम मांगते हैं वह हमारी सुनता है, वह हमारी सुनता है, तो यह भी जानते हैं कि, और यह भी हम जानते हैं कि जो कुछ हमने उससे मांगा, जो कुछ हमने उससे मांगा वह पाया है, वो पाया है. ये इसी में पढ़ नहीं रहा हूं, हमारी व्यक्तिगत, दिस इज अवर पर्सनल टेस्टिमनी आल्सो, अपनी व्यक्तिगत साक्षी पण छे. गॉड हैज बीन गुड, ईश्वर सारा रहिया छे. आई हैव गिवन यू मेनी रीजंस व्हाई योर प्रेयर इज नॉट आंसर. मैं तुमने घना कारणो आप्या छे के केम प्रार्थनाओनो जवाब मळतो नथी. देयर आर फ्यू मोर Isaiah 59, बट लेट्स स्टॉप राइट हियर. બીજા પણ ઘણા કારણો છે પરંતુ અહીંયા આપણે બંધ રાખીશું. Let's look what Bible is saying for next 10 minutes more. હવે આગલી 10 મિનિટમાં પ્રભુ શું બોલે છે તે આપણે જોઈએ. Not only I am praying, but I am going to have a courage. કેવળ આપણે પ્રાર્થના કરીએ છીએ એટલું નહીં, પરંતુ આપણી પાસે નીડરતા હોવી પણ જરૂરી છે. Go to verse 15 of chapter 20, 2nd Chronicle. અને 20મો અધ્યાયની 15મી કલમમાં જાઓ, બીજો કાળ વૃતાંત. तब वह कहने लगा, हे सब यहूदियों, हे सब गुजरात के विश्वासी भाई बहनों, हे यरूशलेम के रहने वालों, जी हाँ, हे राजा यहोशाफात, तुम सब ध्यान दो, तुम सब ध्यान दे दो. यहोवा तुमसे यो कहता है, यहोवा तुमसे यह कहता है, तुम इस बड़ी भीड़ से मत डरो, तुम इस बड़ी भीड़ से डरना नहीं, डोंट बी अफ्रेड, डरो नहीं,
और तुम्हारा मन कच्चा ना हो आ गया तुम्हारा उस 17वीं आयत में ना बोलो तुम्हारा मन कच्चा ना हो ही इज विथ यू स्टैंड स्टिल एंड वॉच लॉर्ड्स विक्ट्री शांत रहो बिहो नहीं के घबराओ नहीं युद्ध तो तुम्हारो नहीं पर प्रभु नु छे टू हैव अ विक्टोरियस लाइफ विजयवंत जीवन जीवा माटे यू हैव अ विक्टोरियस किंग विथ यू तुम्हारी पासे विजय पमेला राजा छे लिसन टू मी केयरफुली सामरो ध्यान थी ही सेइंग डू नॉट बी अफ्रेड तमे डरसो ज नहीं वी विल गेट फियर वंस अ व्हाइल ते तुम्हारा डर डर ने खाड़ी नाखशे Bible says in Psalm 34 અને 34મો અધ્યાય ગીત શાસ્ત્રમાં બાઇબલ કહે છે I sought the Lord and he delivered me from all my fear મે પ્રભુને શોધ્યો અને તેણે મને સર્વ ભયમાંથી મુક્ત કર્યો 2 Timothy 6:1 અને બીજો તિમોથી પહેલો અધ્યાય God has not given the spirit of fear but he has given us power sound mind and love દેવે આપણને ડરનો આત્મા નહીં ભયનો આત્મા નહીં પરંતુ સાવધ બુદ્ધિનો અને પ્રેમનો આત્મા આપ્યો છે Romans chapter 8 verse 15 આઠમો અધ્યાય 15મી કલમ રોમનોને પત્રમાં God has given the spirit of adoption which does not lead to the fear અને he takes us to a courageous step where we call him Abba father અને રોમનોના પત્રમાં લખવામાં આવ્યું છે તેમ દેવે આપણને દત્તક પુત્રપણાનો આત્મા આપ્યો છે કે જેથી આપણે ડરવાની જરૂર નથી પરંતુ આપણે અબ્બા બાપ કહીને આપણે તેમને પોકારી શકીએ છે બોલીએ બાઇબલ કહેતી ના ગોડ હેઝ નોટ ગિવન ધ સ્પિરિટ ઓફ ફિયર બાઇબલ કહે છે ને કે દેવે આપણને ભયનો આત્મા આપ્યો નથી ભય કી આત્મા કેસી આ ગઈ કિસને ભયનો આત્મા ક્યાંથી આવ્યો ભાઈ સિમ્પલ આન્સર હે વો ગોડ હેઝ નોટ ગિવન ધ સ્પિરિટ ઓફ ફિયર દેવે આપણને ડરનો આત્મા આપ્યો જ નથી તો કિસને ડર કી આત્મા લાયા તો પછી ડરનો આત્મા કોણ લાવ્યો બોલી ને બોલો શેતાન ઓર કોઈ નહીં શેતાન લાવ્યો છે બીજું કોઈ નહીં ગોડ રિમૂવ્સ ધ ફિયર સેટન બ્રિંગ્સ ધ ફિયર દેવ ડરને દૂર કરે છે કાઢી નાખે છે પરંતુ શેતાન ડરને અંદર લાવે છે બી કરેજિયસ હિંમતવાન થાવ નીડર થાવ મન કચ્ચા ના હો તમારું મન કાચું પોચું ના થાય મન કચ્ચા ના હો તમારું મન કાયર ન થાય વી આર સ્ટ્રોંગ મોર ધેન એનીથિંગ બીજા કોઈ પણ બાબત કરતા આપણે બળવાન છીએ વોટ ઇટ સેઝ ઇન 1 કોરિન્થિયન્સ ચેપ્ટર 15 પહેલો કોરિન્થી 15મો અધ્યાયમાં શું કહેવામાં આવ્યું છે વોટ બાઇબલ સેઝ ઇન 1 કોરિન્થિયન્સ 15 57 અને 57મી કલમમાં પહેલો કોરિન્થી 15મો અધ્યાય 57મી કલમમાં થેન્ક્સ બી અનટુ ગોડ દેવને મહિમા હો ધન્યવાદ હો મે ચાહતા દેખો યાર બાઇબલ મે તો દેખો મજા આયેગા પઢને પરં હા પડી પરંતુ પરમેશ્વર કા ધન્યવાદ હો પરમેશ્વર કા ધન્યવાદ હો જો હમારે પ્રભુ ઈસુ મસીહ કે દ્વારા જો હમારે પ્રભુ ઈસુ મસીહ કે દ્વારા હમે જયવંત કરાતા હે હા ઇસલિયે હે મેરે પ્રિય ભાઈઓ દ્રઢ ઓર અટલ રહો બસ અભી આ રહું વાપસ આ રહું ઇન ઇંગ્લિશ સ્ટેટ થેન્ક્સ બી અનટુ ગોડ who causeth us to triumph in Jesus Christ always angrezi ma aa pramane lakhyu chhe ishwar ne dhanyavad ho je prabhu ishu christ dwara apanne hamesha jay ma phervi nakhe chhe always hamesha always hamesha who kon god brings you to that victorious experience te vijayvant anubhav ma parmeshwar tamne lai jay chhe I want to live a victorious life every day હું ઈચ્છા રાખું છું કે દરરોજ તમે વિજયવંત જીવન જીવો વી વોન્ટ ટુ લિવ અ વિક્ટોરિયસ લાઈફ એવરી ડે આપણે દરરોજ વિજયવંત જીવન જીવીએ કોકે આપ જબ પ્રાર્થના યાત્રા મે નિકલોગે ના આપકા જીવન મે હી વિજય નહીં હે તમારો આવું મોડું જોઈને જ લોકો પ્રાર્થના નહીં કરાવશે ખુશી ભી નહીં હે ખુશી પણ નથી ભૂખે ભૂખે ફેસ પર લેકે આ ગયે કોઈ વિશ્વાસ ભી નહીં કરેગા કોઈ વિશ્વાસ નહીં કરશે આવો ચહેરો જોઈને સો વેન યુ વોક ઇન ધ સ્ટ્રીટ્સ ઓફ સુરત એટલા માટે સુરતના ગલીઓમાં જ્યારે ફરો છો વેન યુ વોક ઇન ધ સ્ટ્રીટ્સ ઓફ મોતીખેડવાણ આ મોતીખેડવાણની ગલીઓમાં જ્યારે ચાલો છો વેન યુ વોક ઇન ઘોડા જ્યારે ઘોડાના ગામોમાં તમે ચાલો છો અચ્છા નામ સા ઘોડા રકા ગધા ની રકા ઘોડા લેટ પીપલ સે ઓ ધીસ ઇઝ અ
person with a victorious living. અમને જોઈને વ્યક્તિને લાગવું જોઈએ કે આ વિજયવંત માણસ છે. I want you to leave tonight this morning. આજની સવારે હું ઈચ્છા રાખું છું કે with a victorious mindset, not the victim mindset. તમારું જે મન છે તે વિજયી હોવું જોઈએ, શિકાર નહીં હોવું જોઈએ. We are more, Bible says we are more than conquerors. Bible કહે છે આપણે વિજયી કરતા પણ વધારે વિશેષ વિજયી છીએ. We are more than conquerors. આપણે વિજયવંત કરતા પણ વિશેષ છીએ. It means we have already won few victories. એનો મતલબ છે કે થોડાક વિજય ઓલરેડી આપણે અનુભવ કર્યા છે. And we are going to have a victory again. અને ફરીથી આપણે વિજયવંત થનાર છીએ. We will have a great prayer rally, prayer band in India. આપણા દેશમાં આપણે મોટી પ્રાર્થના યાત્રાઓ કરી શકીશું અને રેલીઓ કરી શકીશું. Amen. 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 Let's live a victorious life. આપણે વિજય જીવન જીવીએ. Very simple. સરળ બાબત છે. આપકો સબ દે દિયા પોઈન્ટ, લેકિન ઇસ ચાર પોઈન્ટ કો ફિર સે રિપીટ કરને જા રહા હું. બધા પોઈન્ટ આપ્યા છે, પરંતુ ચાર બાબતોનું પુનરાવર્તન કરીએ. સીક ગોડ. દેવને શોધો. Cry out to God. દેવને આગળ પોકારો, રડો. Look to the Lord. પ્રભુને જુઓ. And number 4, be courageous. અને ચોથી બાબત, નિડર થાઓ. દર્શો મેરા મન કચ્ચા ના હો જાય. તમારું મન કાચું પચું ના રહે. લેટ બી સ્ટ્રોંગ. સામ 27 આપકે નિકાલ દે. 27 કા આખેર કા વચન પઢ લો. ગીત શાસ્ત્ર 27 પણ વાંચી લઈએ. 27 કા આખેર છેલ્લી કલમ. યહોવા કી બાટ જોતા હર. હિયાવાન. और तेरा हृदय दृढ़ रहे. और तेरा मन कच्चा रहे. हाँ, यहोवा की बात जोता रह. तेरा मन दृढ़ हो जाए. तारो मन मजबूत रहे. लेट मी क्लोज नाउ. अवे हूँ बंद करना छु. आई गेव यू द ओपनिंग स्क्रिप्चर फॉर द कन्वेंशन लास्ट डे. 2 Corinthians 1:10. બીજો કરંથી પેલો અધ્યાયની દસમી કલમ. આ કન્વેન્શનની સમાપ્તિના પ્રોત્સાહન તરીકે મેં આપ્યું. આઈ હેવ 5 મોર મિનિટ્સ. 5 મિનિટ હજુ વધારે છે મારી પાસે. 5 મિનિટ આઈ વિલ ડુ ધ બેનેડિક્શન ઓલસો. અને 5 મિનિટમાં હું આશીષ વચન પણ બોલીશ. 2 Corinthians બીજો કરંથી ચેપ્ટર 13 તેરમો અધ્યાય વર્સ 11 ઇઝ ફોર ક્લોઝિંગ રિમાર્ક. અને 11મી કલમ અંતિમ શબ્દો છે. 2 Corinthians chapter 13 બીજો કરંથી 13મો અધ્યાય verse 11 11મી કલમ. અતઃ હે ભાઈઓ. હે ભાઈઓ ના મેરી બાઇબલ મેં લખા હૈ. Dear brothers and sister. આપકા ભી નામ જોડા મેરી બાઇબલ અને મારા બાઇબલ માં લખ્યું છે મારા ભાઈઓ અને બહેનો દોનો લખા હૈ ઇસમે. ચલી આગે જાય. આનંદિત રહો. આનંદિત રહો. આનંદ કરો. સિદ્ધ બન જાઓ. સંપૂર્ણ થાઓ. ગ્રો ટુ મેચ્યોરિટી. ધાડસ રાખો. એન્કરેજ ઈચ અધર. હિંમત રાખો. એક હી મન રાખો. લિવ ઇન હાર્મની. એક દિલ ના થાઓ. મેલ સે રહો. એન્ડ પીસ. શાંતિ માં રહો. ઓર પ્રેમ ઓર શાંતિ કા દાતા પરમેશ્વર તુમ્હારે સાથ હોગા. ધેર ઇઝ અ મેસેજ ઓફ બેનેડિક્શન ફોર યુ. આ છે તમારા માટે આશીષ ના વચનો. વી વિલ ગ્રો ઇન મેચ્યોરિટી. આપણે પરિપક્વ બનીએ. વી લવ એવરીવન. આપણે દરેકને પ્રેમ કરીએ. વી એન્કરેજ એવરીવન. આપણે દરેકને ઉત્સાહિત કરીએ. વી લિવ ઇન પીસ. આપણે શાંતિથી રહીએ. સો ધેટ ગોડ્સ ગ્રેસ એન્ડ એનોઇન્ટિંગ વિલ બી અપોન અસ. કે જેથી દેવની કૃપા અને અભિષેક આપણા પર નિરંતર બની રહે. શેલ વી સ્ટેન્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ. દેવની ઉપસ્થિતિમાં આવી આપણે બધા ઊભા થઈ જઈશું. પાસ્ટર રાજીવ થોમસ સેડ finish the meeting by 12:30 12:30 વાગે સુધીમાં મીટિંગ સમાપ્તિ માટે મને સૂચન આપવામાં આવ્યું હતું. 12:26 12:26 થઈ છે. નેક્સ્ટ 4 મિનિટ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિફોર વી એન્ટર નેક્સ્ટ યર ઇન ધ 40th એન્યુઅલ કોન્ફરન્સ. 40મા કન્વેન્શનમાં આપણે પહોંચીએ તેના પહેલાની જે 4 મિનિટો આજની છે તે અગત્યની છે. ખડે હો જાય ને. કઈ લોગ અભી ભી બેઠે હુએ આમ કે પેડ કે નીચે છાયે કો સબ ખડે હો જાય. પિયુષ ભાઈ. પિયુષ ભાઈ તેરે પાસ આતા હું. હા
तेरे पास आता हूँ भाई, हम उसी के पास आ रहे हैं। यीशु तेरे पास, तेरे पास आता हूँ। यीशु तेरे पास, हर पल मेरी हर सांस तेरी स्तुति करती रहे। हालेलुया, हर दिन मेरी हर बात तेरी महिमा करती रहे, करती रहे। महान परमेश्वर, जब इस
40वां वार्षिक सम्मेलन का समापन कर रहे हैं प्रभु। विश्वासी भाई बहन अपने अपने घरों में पहुंचेंगे, जाएंगे, तेरा वचन जो दो दिन यहाँ सुने प्रभु उनके दिलों उनके कानों से टकराते हुए उनके हृदय में समा जाए, उनकी सुरक्षा कर प्रभु, उनकी जो सुधी ले, उनके प्रार्थना के बदले कान लग जाए प्रभु। हम प्रत्येक को तेरे नाम से आशीषित करते हैं, सबसे से नया अभिषेक प्राप्त करने वाले खुश सके, हम घटे और तू बढ़ जाए प्रभु, यीशु के नाम से मांगते हैं। आमीन। थके तो नहीं ना, चिंत हो चुका है, 12:30 हुआ है, भाई साहब को बोला 12:30 समाप्त कर दिया, बोलिए भाई साहब हालेलुया। बहने 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 हालेलुया। जो आम के पेड़ के नीचे खड़े बहने वही बोले हालेलुया। मैं सुनते ही ना, अब देखना गुजरात के भाई लोग, गुजरात के भाई लोग बहुत अच्छे भाई लोग, इतने अच्छे हैं, इतनी आवाज रहेगी रहेगी कि नहीं। हम किसकी उपासना कर रहे हैं, ईश्वर को। हम बोले हालेलुया। बोलिए हालेलुया। हम सब एक साथ मिलके बोले हालेलुया।